ચાર વર્ષની બાળકી પર રેપ મામલે શહેર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીનો સ્કેચ બનાવી પોલીસની સો ટીમો આરોપીને શોધવા કામે લાગી હતી સ્થાનિક ધંધાધારી અને રહેવાસીઓની દસથી વધુ ટીમો આરોપીને પકડવામાં પોલીસની સાથે મદદ કરશે એસઆઈટીની ટીમે આરોપીના સ્કેચના પાંચ પોસ્ટરો બનાવી શ્રમ વિસ્તારમાં ચોંટાડવામાં આવશે આ સાથે જ પોલીસની અલગ અલગ ટીમોએ ફેક્ટરી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સાથે કરી કારીગરોની વિગત મેળવી હતી હાલમાં કોઈ કારીગર ગાયબ છે કેમ કે એ અંગેની પણ હકીકતો જાણી હતી આ ઉપરાંત ઈશ્વરનગર શિવનગર જેવા શ્રમ વિસ્તારમાં જેમાં ચાલી ટાઈપના મકાનો છે અને તેમાં ભાડેથી પરપ્રાંતિઓ રહે છે તેવા વિસ્તારોમાં પણ મકાન માલિકોની પાસેથી પોલીસે કામગીરીને તમામ વિગતો મેળવી છે એક રૂમમાં કેટલા રહે છે અને કઈ પાડીમાં જાય છે અને હાલમાં આ ઘટના બની તે દિવસથી કોઈ ગાયબ છે કે કેમ તેની બાબતોની વિગત મેળવી છે વધુમાં ક્રાઇમ બ્રાન્ચ તેની અલગ ચાર ટીમો ઉપરાંત ઝોન ત્રણ બાર ટીમો આરોપીને શોધવા કામે લાગી છે પોલીસ અધિકારીથી લઈ પોલીસ કર્મીઓ છેલ્લા બે દિવસથી સ્કેચ જીઆઈડીસી વિસ્તારમાં રાત દિવસ પડવા નાખી બેઠા છે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોબાઈલ સર્વેલન્સના આધારે તપાસ માટે બહાર ગામ ગઈ હોવાની પણ વાત સામે આવી રહી છે સચિનમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને વહેલી તકે ઝડપી પાડી કડક સજાની માંગણી સાથે શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાળકી સાથે ઉકૃત્ય કૃત્ય કરનારના રાધમને ચોવીસ કલાકમાં પોલીસ પકડી પાડે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે બાળકીઓ સાથે અત્યાચાર રોકવા માટે જે તે વિસ્તારમાં પરપ્રાંતિય લોકોની ઓળખ કરવામાં આવે મકાન ભાડે આપતા પહેલા અને ઉદ્યોગમાં નોકરી આપતા પહેલા પોલીસ દ્વારા વેરીફિકેશન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે આ ઉપરાંત આવા નારાધમો સામે સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવી તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી શિવસેના દ્વારા કરવામાં આવી છે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મના પગલે ક્રાઇમ બ્રાન્ચની બે શંકાસ્પદો સામે શંકાની સોય લાગી રહી છે બંને શંકમદો બાળકીની બિલ્ડિંગની નજીક બિલ્ડિંગમાં ભાડેથી રહી છે અને આ ઘટના બની તે સમયથી બંને ગાયબ છે પોલીસને સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિ દેખાય છે આ ચકચારિત કેસમાં બંને શંકમદો મૂળ રાજસ્થાનના હોવાની વાત છે હાલમાં આ મામલે પોલીસ અધિકારીએ કંઈ પણ કહેવા ટાળ્યું છે અને માત્ર તપાસ ચાલુ છે એવું રટણ કર્યું છે કમલેશ સોની સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ સુરત